नमस्कार, मेरा नाम है जिगर पटेल और आप देख रहे हैं मिस्टर बाइकर यूट्यूब चैनल। तो कल मैंने इंस्टाग्राम पे लाइव होके बताया था कि आज हम उबड़ियू बनाने वाले हैं और आज बनाने वाले हैं उबड़ियू, तो उसकी मैं पूरी रेसिपी दिखाऊंगा। लेकिन आज व्लॉगिंग करे गए हम गुजराती में, तो फिलहाल जो मेरे सब्सक्राइबर है जो गुजराती नहीं जानते, मतलब आउट ऑफ स्टेट है या तो जो बाहर से है और गुजराती नहीं जानते, उसके लिए सॉरी। तो फिर भी तो भाइयों, उबाड़ियों बनावा माटे पहला पापड़ी जोई से, आपन ने रींगण जोई से, मरचा जोई से मोटा माना, बटाका ने मसाला माटे आदू लसन ने मरचा, साथे साथे तेल मीठू हड़दर पण जरूरी है, आपने कॉर्न पण जरूरी है। तो आ बधू हशे तो ज उबड़ियुंनो प्रोग्राम चालशे। अमारा रौनकभाई बहु काममां छे हमणां। તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પહેલા આજે મેં તમને જે કીધું રેસીપી માટે જે સામાન, તે સામાન તમે લઈ લો અને એમાં મસાલો જે આપણે બનાવીએ છીએ આદુ લસણ મરચાંનો, તે મસાલાને ગ્રાઇન્ડમાં મિક્સ કરીને તેને આ જે પાપડી બટાકા કોર્ન છે એ વગેરેમાં મિક્સ કરી દો, જેથી સારી રીતે મતલબ એમાં પચી જાય અને અંદર એકદમ પરફેક્ટલી મિક્સ કરો, જેથી જ્યારે આપણને એને ખાઈએ ત્યારે એને ટેસ્ટ સારો આવે। તો આગળની જે રેસીપીનું કામ જે ચાલુ છે તે ધીરે ધીરે મેં તમને બતાવું કે કઈ રીતે એને આપણે આગળની પ્રોસેસ કરીશું। એના માટે અમારે સાથે મલ્લિકા અને રોહતક બંને જણ વધુ કામમાં છે। એકચ્યુઅલી મેં વ્લોગ બનાવવામાં બિઝી છે, બાકી મારે સાથે હેલ્પ કરવી જોઈએ। જો આ કલર છે, અમારી લોકલ લેંગ્વેજમાં એને કલાડો કહેવામાં આવે છે, તો તે આ માટલું છે એના અંદર ભરવામાં આવે છે અને બધી સાઈડથી એને કવર કરી દેવામાં આવશે, થોડું ઓછું કરીને અને થોડું થોડું કરીને લાગશે, બધી સાઈડ કવર કરશે માટલાના, જેથી પૂરેપૂરો ભાગ બધું ડાયરેક્ટ જે આ મિક્સ છે તેના પર નહીં આવી પડે અને બળી નહીં જાય આ પૂરેપૂરું, એટલે આ કલાડો મિક્સ કરવામાં આવે, પહેલાં એના લેયર બનાવવામાં આવે છે અંદર માટલામાં, ત્યાર પછી આ જે મિક્સિંગ ભરવામાં આવે છે। તો અહીંયા આ રીતે ઢાંકણ બનાવી દેવામાં આવે છે, આ જે અમે કલર કીએ છે તેના ડીંગલા, તેના જે મતલબ લાકડી જેવો ભાગ આવે ડીંગલું કે આપણે તેનથી એનું ઢાંકણ બનાવી દેવામાં આવે છે, જેથી આપણું છોડની ડાળીઓથી, જેથી આ જે આપણે અંદર ભર્યું છે શાકભાજીનું મિક્સચર તે નીકળી નહીં પડે એના માટે। તો મજબૂત ડીંગળીઓ લેવામાં આવે છે જેથી એનું ઢાંકણ મજબૂતાઈથી અંદર બની રહે। તો સેટઅપ રેડી થઈ ગયું છે, હવે પૂરું સળગાવીને આગળની પ્રોસેસ બતાવીએ કે હવે
એને ચૂલા પર મૂકવાનું છે. કે આ 7 પાપડી છે તે બહાર કાઢી લેવામાં આવે છે, તે માટલાના નીચે મૂકવામાં આવે છે એમ કહે છે. એનું રીઝન ખબર નથી, પણ હવે અમારી દાદીશ્રીએ અમને જે કીધું એ પ્રમાણે અમે 7 પાપડી કાઢી લીધી છે અને હવે એને સાઈડ પર મૂકી દીધી છે. ચલો આગળ જઈએ. ખબર પડે કે પેલું અંદર છે ને એ શાકભાજી બફાઈ છે કે નહીં. એને આ બફાઈ જાય એટલે સમજી જવાનું કે અંદરની શાકભાજી પણ બફાઈ ગઈ છે. ચાલો તો હવે નીચે ચૂલા પાસે જઈએ. આ છે છાણ ગોબર કેક. આ લાકડા અંદર પાતરા ભર્યા છે સૂકા, જેથી જલ્દી સળગે. અને આપણું જે ભરવામાં આવ્યું મિક્સચર તે અહીંયા છે માટલામાં. આપણે 7 પાપડી બહાર કાઢી છે તે પહેલા મૂકવામાં આવશે. આપણે એના ઉપર માટલું ઊંધું વાળવામાં આવશે. હવે ઉબાળ્યું રેડી થઈ ગયું છે, ઉબાળ્યું રેડી થઈ ગયું છે અને માટલું સાઈડ પર કરી દીધું છે. હવે આપણે એનું જે ઉપરનું ઢાંકણ બનાવ્યું હતું તે કાઢી લીધું છે ડીંગલાથી, અને હવે એને એક ટોપલામાં કાઢવા જઈ રહ્યા છે. પણ હમણાં હજુ ઘણું ગરમ છે. તો જ્યારે ઉબળ્યું તૈયાર થઈ જાય છે ત્યારે એની સુગંધ એટલી મસ આવે છે જેનો અનહદ લાભ અમે મેળવી રહ્યા છે. અને કઈ આ ટાઈપનું કઈ ઉબળ્યું આપણું રેડી તૈયાર થઈ ગયું છે. અમારી જે ઉબાળિયા પાર્ટી જે ચાલુ થવા આવી છે એમાં રોટક, મલ્લિકા અને મેં અને થોડા ફેમિલી મેમ્બર્સ, પણ અમે હાલમાં તો અમે 3 જ જણ અહીંયા બેસીને ખાવાના છે. બાકીના બધાને ઘરે પહોંચાડી દીધું છે. બાકી હવે ટેસ્ટ તમને કહીએ કેવો લાગે છે. તો મલ્લિકા કેવું લાગ્યું? સુપર. રોટક બહુ ભારે લાગ્યું, મસ્ત, એક નંબર. હવે મેં ટેસ્ટ કર્યું નથી પણ મેં હવે કરી જામ કરવા જવાનો છું. પણ હું જ્યારે ખાઈશ ત્યારે કહી નહીં શકીશ કેમ કે મારા જે હાથ છે તે ઉભળી અને
અંદર ખરાબ થઈ જશે મસાલામાં. તો ચાલો આપણે ટેસ્ટી વળ્યું ખાઈ લઈએ અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ચલો બાય.